બનાસકાંઠાના દિયોદરથી ગાંધીનગર સુધી ખેડૂતોની કૃષિયાત્રાનો બીજો દિવસ છે, જ્યારે ત્યારે મોડી રાત્રે સિહોરી નજીક દુકાવાડા ગામે ખેડૂતોની કૃષિયાત્રાએ રાત્રે રોકાણ કર્યું હતું અને તે બાદ વહેલે સવારે દુકાવાડાથી ગાંધીનગર તરફ ખેડૂતોની કૃષિયાત્રાનું પ્રયાણ કરવામાં આવ્યું હતું, પણ એ જ જુસ્સા સાથે ખેડૂતો ગાંધીનગર તરફની વાટે આગળ વધી રહ્યા છે। बनासकांठा जिलाना देवधर खाते चार दिवस अगाउ अटल भूजल योजना की बैठक में खेडूत आगेवान पर थयेला हुमला ने लईने खेडूतो द्वारा देवधर धारासभ्य केसाजी चौहानना राजीनामा की मांग ने लईने देवधर थी गांधीनगर सुधी कूच यात्रा प्रारंभ करायो हतो। हजारों की संख्या में देवधर खाते शुरू थयेली खेडूतोनी कूच यात्रा मोड़ी रात्रे सिहोरी दुगावाड़ा नजीक पहुंची थी और दुगावाड़ा हनुमानजी मंदिर खाते आ कूच यात्रा रात्रि रोकाण करायो हतो। जो कि कूच यात्रा बीजा दिवसे दुगावाड़ा खाते थी वहेली सवारे કુચયાત્રાનું પ્રયાણ થયું હતું અને આજે પણ મોટી સંખ્યામાં જ જુમ જુસ્સા સાથે ખેડૂતો જય જવાન જય કિસાનના નારા સાથે કુચ યાત્રામાં જોડાયા છે અને કુચયાત્રા પાટણ તરફથી ગાંધીનગર જવાના માર્ગ પર ધીમે ધીમે આગળ રવાના થઈ રહ્યા છે। જેમ જેમ અલગ અલગ ગામો આવી રહ્યા છે તેમ તેમ ખેડૂતો આખું જ યાત્રામાં જોડાતા જઈ રહ્યા છે। અમારી વેદના સમજવા માટે અમારી સાથે મુલાકાત કરી કે તમે શા માટે તો છો, અમારી એક જ માંગણી છે કે કેસાજી સાહેબનું તાત્કાલિક રાજીનામું મળવું જોઈએ। એટલે સાહેબશ્રીએ કીધું કે તમે અમને લેખિતમાં આપો, એટલે અમે લેખિતમાં આપી ચૂક્યા છીએ દિયોદર નાયબ કલેક્ટર સાહેબશ્રીને એ પણ વાત કરી છે। એટલે સાહેબશ્રીએ ફક્ત ને ફક્ત અમને, અમે તો અમારા ખેડૂતની ભાષામાં કરે તો કે ખરેખર મળવા આવ્યા, એટલે કે અમને ઉત્સાહ હાલવા આવ્યા એવું લાગે છે કે આવા અધિકારીઓ રસ્તામાં પણ ખેડૂતોની ચિંતા કરે છે। એટલે ખરેખર અમે સાહેબશ્રીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને અમારો એક જ મકસદ છે કે મુખ્યમંત્રી સાહેબશ્રીને આવેદનપત્ર આપી અને અમારી વેદના છે કે આપણા કેસાજી સાહેબનું તાત્કાલિક રાજીનામું લે, એ તમારી માગણી છે। શું ચર્ચા કરી આપના સાથે? ચર્ચા એ જ કરી કે તમારી રજૂઆત અમે મુખ્યમંત્રી સુધી પહોંચાડીશું, એ અમે આપી ચૂકેલા હતા દિયોદર નાયબ કલેક્ટર સાહેબશ્રીને, એટલે એમને જે પહોંચાડે છે એટલે અમને એમનો તો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ, પણ અમારે એની અંદર એવું હતું કે તાત્કાલિક કેસાજી સાહેબનું રાજીનામું પડવું જોઈએ, એના અનુસંધાને અમે એ પણ એક દિવસ બેઠા હતા નાયબ કલેક્ટર સાહેબશ્રીની ઓફિસે દિયોદર, અને એ વખતે પણ અમે કીધું હતું કે જો બે દિવસની અંદર આનો ચુકાદો નહીં આવે તો અમે ગાંધીનગર દર્શે, એટલે અમારી નક્કી કરેલી તારીખે નક્કી કરેલા સમયે આપણે મા અંબાના દર્શન કરી અને અત્યારે ગાંધીનગર જઈએ રહેતા મુખ્યમંત્રી સાહેબશ્રીને મળવા માટે અને અમારા જે અમારી રજૂઆત છે અને રાજીનામું લેવાનું છે એના માટે જઈએ છીએ, એટલે અમે હવે અત્યારે અહીંથી નીકળીએ છીએ। રૂટ એ જ રહેશે કે રૂટ બદલવા? રૂટમાં કોઈ ફેરફાર નહીં થાય, જે તારીખે અમારે આવેદનપત્ર આપવાનું છે એ વખતે જ આપવાના છે, રૂટમાં કોઈ ફેરફાર કરવાનો નથી। કે એનો અર્થ એ છે કે આપણી ખરેખર અહીંયા નદી ચાલતી હતી બનાસ મૈયા, એને પણ અમને આજે ભાગ આપેલો છે, એટલે અમે ખરેખર અત્યારે જે સંકેત કરીએ છીએ કે આ કુદરતી સંકેત છે અને અમારી સાથે કુદરત પણ છે અને સાથે સાથે તમામ રાતની ગતિવિધિઓ તેજ થઈ ગઈ હતી, એટલે ખ્યાલ હતો જ કે આ પ્રકાર આગળ યાત્રાની અંદર અડચણો આવશે, ઉભી કરવામાં આવશે, કારણ કે ખેડૂત એક થઈ રહ્યો છે, ખેડૂત હવે સહન કરે એમ નથી। એટલા માટે આજે જે પ્રકારે 144 ધારાને આગળ કરીને આ યાત્રાને તોડવાનો પ્રયત્ન તંત્ર દ્વારા થયો છે, મને લાગે છે કે તંત્ર પણ આની અંદર આ તોડવામાં કચડવામાં સામેલ છે। જો તંત્રને એવું લાગતું હોય કે 144 નો ભંગ છે તો ગઈકાલે પણ બીજા સરકારી કાર્યક્રમો ખેડૂત અને બાકીના કાર્યક્રમો થયા છે ભારતીય જનતા પાર્ટીના, તો એમને 144 લાગુ નથી પડતી, અને શું ખેડૂત એક ન્યાય માટે નીકળ્યો છે તો ખેડૂતને 144 લાગુ પડે છે? આ ખેડૂત આંદોલનને તોડવાનો પ્રયત્ન થઈ રહ્યો છે, પરંતુ ખેડૂત કાયદામાં માને છે, લોકશાહીમાં માને છે, અને લોકશાહી ઢબે આ કાર્યક્રમ ગાંધીનગર સુધી આગળ ચાલવાનો છે। જ્યાં ખેડૂતને તોડવાનો પ્રયત્ન કરવામાં આવશે, રોકવાનો પ્રયત્ન કરવામાં આવશે, તો જ્યાં રોકવામાં આવશે ત્યાં ખેડૂત રોકાશે, જેલમાં લઈ જશે તો જેલમાં જશે, અને જેલમાં પણ અમારું આ આંદોલન અને અમારી માંગ ચાલુ રહેશે જ્યાં સુધી ધારાસભ્ય રાજીનામું ના આપે અને સરકાર એનું રાજીનામું ના લે ત્યાં સુધીની અમારી માંગ રહેશે। પણ આ પ્રકારનો તંત્રને વિનંતી કરીએ છીએ કે કાયદો બધા માટે છે, જો 144 લાગુ કરવી હોય તો અમારા પાસે વિડીયો ફૂટેજ પણ અમે તમને આપવા માટે તૈયાર છીએ, તો બધા ઉપર 144 લાગુ કરો। શું ખેડૂતો માટે જ 144 લાગુ પડશે? ખેડૂતો લોકશાહી રીતે ચાલી રહ્યા છે, ક્યાંય પણ ટ્રાફિકની એની અડચણો નથી, શાંતિસર રીતે અમારું આંદોલન ચાલી રહ્યું છે, શાંતિ રીતે ગાંધીનગર સુધી અમારું આંદોલન પહોંચશે, એક જ માંગ છે। અમરાભાઈ સાથે બધા અમરાભાઈ છે અને અમરાભાઈ બનીને એક જ માંગણી છે રાજીનામું। અત્યારે યાત્રા ક્યાં પહોંચી છે?
અત્યારે અમારે પાટણ જિલ્લાની અંદર આ યાત્રાએ પ્રવેશ કરી ચૂક્યો છે। વાયર થી આગળ 2 કિલોમીટર છે અને બીજો અમારો પડાવ ભૂતિયા વાસણા અમારો રાત્રિ રોકાણ છે ત્યાં સુધી અમારી યાત્રા રહેશે અને ત્રીજા દિવસની આગળની અમારી આગળની યાત્રા ચાલુ થશે। હવે પોલીસ તંત્રને પણ અમે કહેવા માંગીએ છીએ કે અમારું આ આંદોલનને તોડવાનો પ્રયત્ન ન કરો। 144 ની ધારા છે તો અમે ચાર જે અમને ગાઈડલાઈન આપી છે એ રીતે પણ અમારે આંદોલન ચાલુ રહેશે અને ગાંધી નિશોક સુધી પહોંચવાની પૂરો પ્રયત્ન કરવાના છે। એટલે સરકારશ્રીને પણ કહેવા માંગીએ છીએ પોલીસ તંત્રને આગળ કરી અને અમને જે દબાવવાની કોશિશ કરી છે એ મત કરી દો, નકે સરકારને ભોગવવું પડશે। અમે કોઈ પણ ભોગે આ અમારા ખેડૂતો છોડે એમ નથી, કારણ કે અમને અમારા ઉપર હુમલો કરેલો છે, આ ખેડૂતો ઉપરનો હુમલો છે, અમારા મોદી સાહેબનો પ્રોગ્રામ હતો એટલે મોદી સાહેબનો અપમાન કરેલો છે। કોઈ પણ ભોગે અમે ગાંધીનગર જઈ અને મુખ્યમંત્રી સાહેબને આવેદન પત્ર આપવાના છે અને કેશાજી સાહેબનું રાજીનામાની માગણી કરવાના છે। આ બાબત ખેડૂત લક્ષી તો નથી, એ તો પ્રાથમિક રીતે દેખાય છે। એમને વારંવાર સમજાવ્યું છે, એમને મારી કચેરીમાં જયારે આવેદન પત્ર આપવા આવ્યા હતા ત્યારે પણ પૂરેપૂરો તંત્ર દ્વારા એમને જે રીતે સ્થાપિત પ્રક્રિયા હતી એ પૂરો એમને સાંભળ્યા છે। જે પ્રકરણ થયું છે એમાં જે વ્યક્તિ કસૂરવાર દેખાય છે પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા તેના વિરુદ્ધ કાર્યવાહી કરાઈ છે, ફરિયાદ નોંધી લેવાઈ છે, તપાસ થઈ રહી છે। એટલું જ નહીં પણ ત્યાર પછી એ વ્યક્તિની સામે ચેપ્ટર કેસ પણ મામલતદારશ્રી દ્વારા ચલાવવામાં આવ્યો છે। કાયદામાં આથી જોગવાઈ નથી, જો ખેડૂતોને આથી વધારે મનદુખ થતું હોય તો હજુ પણ એમના માટે સિવિલ રસ્તો ખુલ્લો જ હતો। એ સંજોગોમાં તેમના દ્વારા આ રેલી વગેરે શા માટે કરવામાં આવેલી છે તે સમજાતું નથી અને એ જ બાબત સમજાવવા તમને આવ્યો તેઓ સમજવા તૈયાર। રામજી રાયગોર સાથે લાઈવ 24 ન્યૂઝ બનાસકાંઠા।